ધોરણે વિષય ગુજરાતી અધ્યાય પાઠ 3 સ્વાધ્યાય પુસ્તકની અંદર પાઠ 3 બરોબર હવે એની અંદર છે અજબ જેવી વાત એમાં પ્રશ્ન સ્વાધ્યાય પુસ્તકની અંદર પણ તમને પહેલા ખૂબ સરસ રીતે મમ્મી પપ્પાની મદદ લઈ કવિતા ગાઓ અને રંગીન અક્ષરો ફરીથી વાંચો જે અક્ષર તમને કલર વાળા આપ્યા છે એને ફરીથી વાંચવાનું કહ્યું છે નાની મારી આંખે જ્યોતિ કાંક કાંક એ તો કેવી અજબ જેવી વાત છે નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું એ તો કેવી અજબ જેવી વાત છે નાના મારા કાન એ સાંભળે દઈ ધ્યાન એ તો કેવી અજબ જેવી વાત છે નાનું મોટું મારું એ બોલે સારું સારું એ તો કેવી અજબ જેવી વાત છે નાના મારા હાથ એ તાળી પાડે સાથ એ તો કેવી અજબ જેવી વાત છે પગ મારા નાના એ ચાલે છાના માના એ કેવી અજબ જેવી વાત છે બરોબર સ્વાધ્યાય પોથીની અંદર પણ જે પુસ્તકની અંદર તમને જે કવિતા સરસ મજાની આપી છે એવી જ રીતે પુસ્તકની અંદર સ્વાધ્યાય પોથીની અંદર પણ પહેલા તમને સરસ મજાની કવિતા આપી છે અને હવે ફેરવો પાછો શું કીધું છે પ્રશ્ન નંબર 2 અંકોનો ઉપયોગ ઓળખી ચોરસમાં રાઈટ કરો બરોબર પ્રશ્ન નંબર 2 અંકો અંકોનો ઉપયોગ ઓળખી ચોરસમાં રાઈટ કરો બરોબર તો જોવા માટે આંખ જોઈએ કે નાકનો ઉપયોગ થાય શું કીધું જો પહેલું આપ્યું છે જોવા માટે હવે જોવા માટે એટલે કે તમને આંખ દોરેલી આપી છે ને નાક દોરેલું આપ્યું છે તો ઉપયોગ શેના થાય તો જો આંખ આવી રીતના આપી છે બરોબર અને એની બાજુનું અંતર નાક આપ્યું છે બરોબર હવે એનો ઉપયોગ તો અહીંયા નીચે ચોરસની અંદર બે ખાના આપ્યા છે હવે એની અંદર તમારે જોવા માટે આંખનો ઉપયોગ કરીએ આવી રીતના કરવાનું છે હવે આવશે બીજું સૂંઘવા માટે કાન નાકનો ઉપયોગ થાય સૂંઘવા માટે કાન તમને પેલો કાન આપ્યો છે કાન અને પછી એક છે નાક નો ઉપયોગ થાય તો હવે આવશે પાંચમું
Thank you.
જન મ પછી મન જ મદન ને ગગન પછી નમન પછી જગત જગન જમન અને મગન પ્રશ્ન નંબર 4 છે નીચેના શબ્દો વાંચો ખાલી તમારે આ જે શબ્દ આપ્યા છે સરસ મજાના ઈ તમારે વાંચવાના છે કારણ કે શું કામ શબ્દ વધારે પડતા આપે છે તમે પહેલા ધોરણની અંદર છો તો તમને વાંચવાની પ્રેક્ટિસ જાતે પડે એટલા માટે ન મ જ ગ જ ન મ ગ મ ન જ મ મ ન ન ગ ગ ન આ શબ્દ વાંચો એટલે શબ્દની ઓળખ પણ થાય ન મ ન જ ગ ન જ મ ન મ ગ ન બરોબર છે હવે આવશે પ્રશ્ન નંબર 5 મૂળાક્ષરોને ઓળખો અને રંગ પૂરો શું કીધું મૂળાક્ષરોને ઓળખો અને રંગ પૂરો તો પહેલો શબ્દ તમને આપ્યો છે ગ હવે ઈ ગ શબ્દની અંદર તમારે પેલો શબ્દ એક છે ગ ઢ અને ગણપતિ તો આપણે એમાં ગ ઢ એમાં ગ આવે અને ગણપતિ એમાં પણ ગ આવે બરોબર છે તો ગ ની અંદર આપણે રંગ જે હોય પૂરવાનો પછી મ ઈ ઘરે કરવાનું મ એટલે મગર અને મકાન તો મ ની અંદર રંગ પૂરવાનો પછી નળ અને નખ બે ની અંદર નળ અને નખ તો ન ની અંદર રંગ પૂરવાનો અને જ ગ અને જ હા જ તો જો આપ્યો છે બરોબર એ ત્રણેય પ્રશ્ન નંબર 5 છે એ તમારે ઘરે કરવાનો રહેશે બરોબર છે પ્રશ્ન નંબર 5 ઘરે કરવાનો લેસનની અંદર કરવાનો છે